અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં બેંકમાં નેટવર્ક કનેક્ટિવિટીને લીધે ખાતેદારોએ વિરોધ કર્યો હતો। ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં છેલ્લા 30 વર્ષથી દેના બેંક કાર્યરત રહી છે, પરંતુ ગત વર્ષે દેના બેંક બેંક ઓફ બરોડામાં મર્જ થયા બાદ ગામમાં બેંક ઓફ બરોડા કાર્યરત થઈ છે। ત્યારથી બેંકમાં કનેક્ટિવિટીના કારણે હાલ બેંકના ખાતેદારોને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ટોરડા ગામની બેંક ઓફ બરોડાની શાખા આસપાસના 30 જેટલા ગામોના લોકોની આર્થિક કરોડરજ્જુ સમાન છે। સાથે આ બેંકમાં 27,000 જેટલા સેવિંગ બેંક હોલ્ડર, 600 પેન્શનર્સ અને 500 કેસીસી હોલ્ડરો નાણાકીય વ્યવહારથી જોડાયેલા છે, પરંતુ રોજ નેટવર્ક કનેક્ટિવિટીના કારણે પડતી નાણાકીય મુશ્કેલી અને રોજ ખાવા પડતા ધરમધક્કાને કારણે લોકો રોષી ભરાઈને બેંકનું શટલ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ અનિલ કુમાર હડુલા છે, આ વિસ્તારનો હું પ્રતિનિધિ છું। પહેલાં અહીંયા દેના બેંક હતી, દેના બેંક પછી બીઓબીમાં આ બેંક મર્જ થઈ, છેલ્લા 9 મહિનાથી અમે આ નેટવર્કની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ। નેટવર્ક ન હોવાને કારણે, સર્વર ડાઉન હોવાના કારણે લોકોની અહીંયા લાઈનો લાગે છે, એક એક ચેકના સોલ્યુશન માટે 2-2 દિવસ લોકોને આવવું પડે છે। આ બેંક છે, આ બેંક લગભગ 27 થી 28 ગામડાઓ સાથે સંકળાયેલી છે। 27,000 સેવિંગ એકાઉન્ટ છે, 500ની આસપાસ કેસીસી હોલ્ડર છે, 500-600ની આસપાસ પેન્શનર છે, એટલે બિગ બેંક કહેવાય આ વિસ્તારની। અને અહીંના વિસ્તારના જે ટ્રાઇબ લોકો છે એ ઈ બેન્કિંગ સાથે સંકળાયેલા, એટલે એટલો બધો મોબાઈલ આ લોકોને ફાવતો નથી। તો અહીંયા આ સુવિધા ન હોવાને કારણે લોકોને આર્થિક, સામાજિક અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અહીંયા લગભગ 27 થી 28 ગામના ગ્રાહકો છે, મોસ્ટ ઓફલી સૌથી વધારે ટ્રાઇબ લોકો છે। બેંકની કનેક્ટિવિટી બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં લોકોની સમસ્યાનો ઉકેલ ના આવતા લોકોને બેંકના ધરમધક્કા ખાવા પડી રહ્યા છે। સાથે જ લોકોને સમયની સાથે નાણાં પણ ખર્ચવા પડી રહ્યા છે। આ બાબતે બેંક ઓફ બરોડાના મેનેજરને પૂછવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે જ્યારથી બીએસએનએલે કનેક્શન ડિસ્કનેક્ટ કર્યું છે ત્યારથી આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે। આ બાબતે ઉપરના લેવલે રજૂઆત કર્યા બાદ એરટેલનું ડિવાઇસ બેંકને આપવામાં આવ્યું છે, પણ નેટવર્ક ન હોવાને કારણે તે ડિવાઇસ પણ હાલ કોઈ કામનું ન રહ્યું હોવાથી ખાતેદારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। મેં ટોડા શાખા પ્રબંધક બીએસ મીના, અમારે યહાં પે પિછલે 9 મહિને સે થોડા પ્રોબ્લમ કનેક્ટિવિટી કા પ્રોબ્લમ્સ હૈ, ઓર વો પ્રોબ્લમ્સ જબ સે બીએસએનએલ ને યહાં સે કનેક્શન હમે ડિસ્કનેક્ટ કિયા હૈ, તબ સે હમારા યહાં સે યે સબસે મોટા પ્રોબ્લમ હુઆ હૈ। ઓર હમને ઇસ બાત કા આગે હમારે એડમિનિસ્ટ્રેટર કો ભી હમને ઇસકા ઇન્ફોર્મેશન કિયા હુઆ હૈ, વો ભી ઇસ ચીઝ કે લિયે લગે હુએ હૈ। અભી કુછ દિન પહેલે હમારે યહાં પે એરટેલ કા ડિવાઇસ ભી ઉન્હોને પ્રોવાઇડ કરવાયા થા, લેકિન યહાં પે ક્યા હૈ કે થોડા સા એરિયા એસા હૈ તો ઉસકી વજહ સે ક્યા હૈ કે યહાં પે વો એરટેલ કા નેટવર્ક ભી નહીં હૈ, તો વો ડિવાઇસ ભી કિસ કામ કે કોઈ કામ કે લિયે મતલબ બેંક કો લગા નહીં, વો એસે કેસે પડા હુઆ હૈ હમારે પાસ મેં। અભી આપ મેને ભી આગે ઉપર હમારે મેનેજમેન્ટ કો લેટર ભી દિયા હૈ, સબ કુછ દિયા હૈ, ઓર મેં જલ્દી સે જલ્દી કોશિશ કરૂંગા કે યે સારા મેટર સોલ્વ હો જાય। આ બેંકમાં એવા પણ ખાતેદારો છે કે જે નાના બાળકો અને દિવ્યાંગ છે, સાથે જ સરકાર દ્વારા આવતી સહાય સીધી ખાતામાં આવતી હોય છે, લોકોને નાણાં ઉપાડવા હાલાકી ભોગવી પડી રહી છે। ભિલોડા એક એવો તાલુકો છે કે જ્યાં આદિવાસી અને ગરીબ લોકો રહે છે। બેંકમાં મોટે ભાગે પરપ્રાંતિયો ફરજ બજાવતા હોવાથી તેઓ સ્થાનિક ભાષા સમજી નથી શકતા, જેથી બેંકમાં સ્થાનિક ભાષા સમજી શકે તેવા કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। સાથે જ લોકોને પડતી મુશ્કેલીની રજૂઆત કલેક્ટર અને ઝોનલ ઓફિસર સુધી કરવાની તૈયારી બતાવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે ટેકનોલોજીના યુગમાં નેટવર્ક કનેક્ટિવિટી જેવી સામાન્ય તકલીફને લીધે પડતી આર્થિક સમસ્યાનો હાલ બેંક ક્યારે લાવે છે। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ભિલોડા। આ બેંકની અંદર કોઈ જાતની સુવિધા નથી, પાણીની નથી કે જાહેર રસ્તા ઉપર અમે અહીંયા ઊભા રહે છે, લોકો ઘણા 50-200 માણસોનું ટોળું અહીંયા ભેગું રહેશે, તેમ છતાં આ બેંકની અંદર કર્મચારીઓ છે તે બધા ઢીલા છે, જેથી કરી તાકીદે એ લોકોની બદલી થવી જોઈએ અને એ ભાષા કોઈ સમજતા નથી, હિન્દીમાં ઠોકે છે અને અહીંયા ગરીબ પ્રજા છે, જેથી કરી અમારે તાત્કાલિક આનો નિર્ણય થવો જોઈએ।
તમે ક્યાંથી આવ્યા છો દાદા અને શા કામ માટે આવેલા છો? હું પૈસા લેવા આવ્યો છું, ગામ બુદ્રાસણથી, તાલુકા ભિલોડા, જિલ્લા અરવલ્લી. અને અહીંયા અમે ઘણા સમયથી ધરમધખા ખાઈ છે. હું અહીંયા આ બેંકમાં પેન્શનર છું અને પેન્શન લેવા આવું છું. છતાં અમને ચાર ચાર દિવસ, પાંચ સાત દિવસ અમને પેન્શન મળતી નથી અને અમારે પૂરતો પૈસો પણ અમને આપતા નથી. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામે સરપંચ વિરુદ્ધ થયેલ અવિશ્વાસની દરખાસ્ત માટે સામાન્ય સભા યોજવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામે થોડા દિવસ પહેલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી, જે પૈકી સામાન્ય સભા યોજવામાં આવી હતી. સામાન્ય સભામાં ચાર સભ્યો આરોપી હોવાથી ગેરહાજર રહેતા એક તરફી વિરોધ દેખાયો હતો. એક સપ્તાહ પહેલા પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ અને ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પોશીના. અરવલ્લી જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક ખેતીમાં રસ દાખવી રહ્યા છે, જે પૈકી ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું છે. અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો નવીન ખેતી કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમાંય ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતો વધારે રસ દાખવી રહ્યા છે. મોડાસા તાલુકાના ગઢડા કંપા ગામે ખેડૂતોએ ગત વર્ષે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું હતું, જોકે બજારમાં ક્યાં વેચવી તેનો સવાલ હતો. એટલું જ નહીં, થોડાક સમય બાદ લોકડાઉન થતાં ખેડૂતોએ નવો ઉપાય શોધ્યો અને ઘરે જ દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો. મેં વિડીયો જોયેલો કે ભાઈ મારા બાજુમાં ગઢડા કંપાની અંદર ઓર્ગેનિક શેરડીનો દેશી ગોળ બનાવે છે. એ વિડીયો જોયા પછી મને એમ થયું કે ભાઈ મારે આ ગોળ લાવવો જોઈએ. બજારમાં જે ગોળ મળે છે એ કેમિકલવાળોના, બિલકુલ કેમિકલ વગરનો, કોઈ પણ મિશ્રણ વગરનો, અને દેશી ગાયોના ગાય મૂતરથી એ લોકો શેરડી વાવી છે અને શેરડીમાંથી આ ગોળનું પોતે જાતે ઉત્પાદન કરે છે. એટલે અત્યારે હું અહીંયા ગોળ લેવા માટે ગઢડા કંપા આવ્યો. અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે મગફળી, ઘઉં, ચણા, કપાસ જેવી ખેતી થતી હોય છે. ઉત્તર ગુજરાતમાં શેરડીની ખેતી કરવાનું સાહસ ભાગ્યે જ કોઈ ખેડૂત કરે છે. આવામાં ગઢડા કંપાના ખેડૂત મિતેશ પટેલે નવતર પ્રયોગ કરી સુભાષ પાલેકર પ્રેરિત ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી શેરડીની ખેતી કરી હતી. તેમના ખેતરમાં તૈયાર થયેલ શેરડીને તેઓ બજારમાં વેચવાને બદલે તેમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે. અમે એક એકરમાં શેરડી વાવી છે, પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. લગભગ 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને એમાં એક એકરમાં શેરડી વાવી છે. એમાં લગભગ 30-32 ટનનો અંદાજ છે અને એક ટનમાંથી 5-6 મણ ગોળ નીકળે એવો અંદાજ છે અમારો. અને અત્યારે ગોળ બનાવવાનું ચાલુ છે અમારે. આ ગોળ તો અમારે અહીંયાથી લગભગ સ્થાનિક જ વેચાણ થઈ જાય છે. લોકો અહીંયાથી જ ઘેર બેઠે જ આવીને લઈ જાય છે. કાચા માલના ભાવ કરતા ઓર્ગેનિક ગોળનું વેચાણ કરી મિતેશ પટેલ સારી એવી આવક ઉમેરવી રહ્યા છે. જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે મિતેશ પટેલે સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડૂતો માટે નવો ચીલો ચિત્ર્યો છે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. 2 વર્ષ પહેલા શિબિર હતી ડીસામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની, એમાં હું શિબિર ભરાવ્યો હતો અને ત્યાંથી વિચાર આવ્યો કે આપણે શેરડી વાવી જોઈએ. અને 1.5 વર્ષથી શેરડી વાવી છે અને અત્યારે ગોળ બનાવવાનું ચાલુ કર્યું છે. અને વિચાર કે શેરડી તો તૈયાર થઈ ગઈ પણ હવે વેચવી ક્યાં? લોક આ ઉનાળામાં તૈયાર થઈ ગઈ હતી પણ લોકડાઉન નડી ગયું એટલે રસનું થયું નહીં, રસ માટે વાવી હતી. એટલે પછી વિચાર કર્યો કે ગોળ બનાવી દઈએ, તો અત્યારે ગોળ બનાવવાનું ચાલુ કર્યું છે અને સારું એવું ગોળ બને છે અને અત્યારે ગોળ બન ચાલુ છે. 1 એકરમાં શેરડીનું વાવેતર છે, અંદાજે 30-32 ટનનું ઉત્પાદન મળશે શેરડીનું. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા ખાતે આશા વર્કર અને ફેસિલિટેટરો દ્વારા વિવિધ માંગણીઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તરફથી ગુજરાતના 40,000થી વધુ આશા વર્કરો અને ફેસિલિટેટર બહેનોની વિવિધ માંગણીઓના મુદ્દે ઈડર મામલતદાર કચેરી ખાતે ઈડર તાલુકાની આશા વર્કર અને ફેસિલિટેટરો દ્વારા આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આશા વર્કરો દ્વારા કોરોના કાળમાં પ્રશંસનીય કામગીરી કરી હોવા છતાં યોગ્ય વેતન આપવામાં ન આવ્યું અને કોરોનાના સમયે કરેલી કામગીરીને કારણે નિયત કામગીરી પર અસર થઈ છે. ઇન્સેન્ટિવની રકમમાં પણ ઘટાડો કરેલ છે, નજીવું વેતન ચૂકવેલ છે. તો આગામી બજેટમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની માંગણી છે કે
સરકાર દ્વારા કોરોના દરમિયાન કરેલી કામગીરી માટે દૈનિક 300 રૂપિયા એરિયર્સ ચૂકવવામાં આવે. હું આશામાં છું. અમે આજે 3-4-5-6 મહિના થઈ ગયા ત્યાં સુધી અમે કોરોનામાં કામગીરી કરી, પણ અમને કોઈ મહેનતાણું મળ્યું ના. આપી તો 1000 રૂપિયા લેખે આપી, તો દિવસના 33 રૂપિયા ગણ્યા, 33 રૂપિયા ગણ્યા, અને ફેસિલિટીઓને એમ કે 500 રૂપિયા આપ્યા, તે 70 રૂપિયા ગણ્યું, તો 33 રૂપિયા કે 70 રૂપિયાનું શું આવે છે? શાકભાજી પણ આવતું નથી, તો અમારું શું એમ કે આટલા સમય સુધી તો. અને સરકાર એમ કહે છે કે તમે આખા દિવસનું ગમે તેમ કામ કરો છો, નહીં અમારું પગાર ફિક્સ કરો, વત્તા અમારી કામગીરી અને અમારું બધું ધ્યાનમાં રાખીને અમને મહેનતાણું મળવું જોઈએ, અને આખો દિવસમાં કામગીરી તમે અમારો ડ્રેસ સરખો કરો, વત્તા અમારું ફિક્સ પગાર અને ફિક્સ ટાઈમ પણ નક્કી કરો, તો અમે કામગીરી કરવા પણ તૈયાર છીએ. અને અત્યારે કોરોનાની રસી આવી રહી છે, તો પહેલાં અમને જ આપવાનું કરે છે, તો અમે પણ લેવા તૈયાર તો છીએ જ, પણ અમારું કંઈ થાય ને કંઈ તો કોણ જવાબદાર છે? આશા વર્કરોને માસિક રૂપિયા 6000 એરિયર્સ ચૂકવવામાં આવે. ફેસિલિટેટરો બહેનોને મુસાફરી ભથ્થાને બદલે 8000 રૂપિયા ફિક્સ પગાર નક્કી કરી આપવામાં આવે. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને સાડી અને ડ્રેસને 3 વર્ષ થયા છે, જે નવા આપવામાં આવે. અને ઇન્સેન્ટિવ ચૂકવવામાં લાભાર્થીના એપીએલ બીપીએલ ભેદ રદ કરવામાં આવે, તથા મોસાલની ડિલિવરીના કેસમાં ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે. ફેસિલિટેટરની જગ્યા ઉપર આશા વર્કરોમાંથી સિનિયોરિટીના ધોરણે નિમણૂક કરવામાં આવે, અને આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે, એવી વિનંતી કરતું આવેદન પત્ર ગુજરાતના આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ઉદ્દેશીને ઈરણ મામલતદારને આપવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર. અમે આશા વર્કરો અમે એટલા માટે લડીએ છીએ કે અમારું કંઈક ઉદ્ધાર થાય, અમને કામગીરી પ્રમાણે મહેનતાણું મળે, ઓછા પગારમાં અમારા ઘરનું પણ પૂરું થતું નથી. અને સરકાર કહે છે કે સેવા કરો, પણ સેવા પણ કેટલી કરવાની એમ. અને બીજું એમ તો અમારો કોરોના વોરિયર્સમાં અમે જેટલું કામ કર્યું એટલું અમને મહેનતાણું મળ્યું નહોતું. અમારું કમસે કમ 6-7 હજાર તો અમારું પગાર હોય તો અમારું ઘરનું પણ પૂરું થાય અને અમે સેવા પણ કરી શકીએ. બીજું તો કંઈ મળતું નથી એમ. અમારે દરેક ટાઈમે શોષણ થાય છે. સરકારને જ્યારે ઈચ્છા થાય ત્યારે ફોન કરીને માહિતી માગવાની, કામગીરી માગવાની, પણ કોઈ ટાઈમ નક્કી નહીં, કોઈ ફિક્સ નહીં, કોઈ પગારનો કોઈ ઠેકાણા ના. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામમાં ભેંસકા નદી પર પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઈડર તાલુકાના મુડેટી ગામે ભીમાશંકર નામેથી પ્રચલિત ભેંસકા નદી પર પુલનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામ લોકો દ્વારા ઈડર ધારાસભ્ય હિતુ કનુડિયા, ગાંધીનગર પ્રભારી પીસી પટેલ, ભાજપ પ્રમુખ, મુડેટી સરપંચ અને મહેમાનોનો ઢોલ નગારા સાથે કુમકુમના તિલક કરી બાલિકાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ડેપ્યુટી સરપંચ દ્વારા મહેમાનોને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય હિતુ કનોડિયાને ફૂલહાર અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આવેલા મહેમાનોનું પણ શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ચોમાસા દરમિયાન વરસાદ પડવાથી આજુબાજુના ગામો સંપર્ક વિહોણા બની જતા હતા, જેની નોટ લઈ હાલની સંવેદનશીલ સરકાર અને ધારાસભ્યને ધ્યાને આવતા પ્રજાજનોને સુવિધા મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુડેટી ગામના ડેપ્યુટી સરપંચ અને સભ્યોએ અને ગ્રામજનોને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા અને ભાજપ અગ્રણીનો આભાર માન્યો હતો. રાજેશ સાવડા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ખગોળ રસિકો માટે આકાશ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ખગોળ રસિકો માટે આકાશ નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના ખગોળ રસિકોએ આકાશ નિદર્શન અદ્યતન ટેલિસ્કોપની મદદથી નિહાળ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલ સ્મિતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલ સમીરભાઈએ સહપરિવાર આકાશ દર્શન નિહાળ્યું હતું. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ તરફથી વિષ્ણુભાઈ લોહાર દ્વારા ખગોળીય ઘટનાઓની માહિતી વાર્તા સ્વરૂપે આપવામાં આવી હતી, જેથી બાળકો
नक्षत्र तारा ग्रहों विषय सरलताथी समझी शके। मला गांधी उच्चतर केळवणी मंडळना प्रभारी मंत्री सुरेन्द्रभाई शाह सायन्स कॉलेजना आचार्य डॉक्टर केपी पटेल आकाश निदर्शन माटे खास उपस्थित रह्या हता। समग्र आयोजन जिल्ला लोक विज्ञान केंद्र अरवल्लीना पटेल चंदनबेन अने जयभाई द्वारा करवामां आव्युं हतुं। भरत कड़िया साथे हिमानी चौहान, सिटी न्यूज, मोडासा। आज विक्रम साराभाई कम्युनिटी सेंटर द्वारा मोडासा लोक विज्ञान केन्द्र अने मला गांधी केळवणी मंडल अने जिला प्राथमिक शिक्षण अधिकारी कचेरी संयुक्त उपक्रमे इसरो द्वारा आ बे दिवस की तालीम शिक्षकों माटे गणित विज्ञान शिक्षकों माटे अत्रे राखवामां आवेली छे, जेमां रात्रे आकाश दर्शनों पण कार्यक्रम राखवामां आवेलो छे। गणित विज्ञान तमाम शिक्षकों ने 6-8 गणित जो अभ्यासक्रम गणित विज्ञान है एना आधारित केवा केवा मॉडल्स बनावी शकाय ए विषय की खूब सरस तालीम आपवामां आवी छे। अने सांजे एक नानकड़ो क्वीज माटेनो पण कार्यक्रम अत्रे अहींया आगळ हॉलमां राखवामां आवेलो छे। शिक्षकोना अनुभवो मेळवता एवुं शिक्षकोए जणाव्युं छे के खूब सरस वर्कशॉपनी रीते अनुभवजन्य ज्ञान मळी रह्युं छे, एटले एमने तालीममां पण खूब आनंद रीते तालीम लई रह्या छे शिक्षकો। ओके। પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। પાટણ જિલ્લામાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે। ભાજપમાંથી 100થી વધુ કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મંત્રી જીતેન્દ્ર બધેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા। ભાજપના 15 ગામના સરપંચ ઉપસરપંચ કોંગ્રેસમાં જોડાયા હતા। તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત એનસીપીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા। સમી, હારીજ, રાધનપુર અને સરસ્વતી તાલુકાના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા। હારીજના બળવંતજી ઠાકોર તથા જીતેન્દ્ર બધેલને હસ્તે વિધિવત રીતે વધુ 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા। ભરત સથવારા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પાટણ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે વધુ એક એસટી બસ ખોટકાતા મુસાફરો અટવાયા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે વધુ એક એસટી બસ છોટા ઉદેપુરથી અંબાજી જતી બસ ટેકનિકલ ખામીના કારણે બસ ખોટકાતા મુસાફરો અટવાયા હતા। મુસાફરોની હાલાકી ભોગવવી પડી હતી। મુસાફરો માટેની સલામત સવારી ફરી એકવાર અસલામત સવારી બની છે। 20થી વધુ મુસાફરોને રજરપાટ કરવી પડી હતી। ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા આર્મીની ત્રણેય પાંખ એરફોર્સ નેવી બીએસએફ ના વય નિવૃત્ત જવાનોએ ભેગા મળીને કલેક્ટરને પોતાની માંગણીઓ સંતોષવા આવેદન પત્ર આપ્યું હતું। તારીખ 22/1/2021 ના રોજ જિલ્લા કલેક્ટરને ફાળવેલા આવેદન પત્રમાં ફોજી જવાનો દ્વારા કુલ 14 જેટલા મુદ્દાઓની માંગણી કરી છે। શહીદ સૈનિકોના પરિવારને રૂપિયા 1 કરોડ આર્થિક સહાય મળે, રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે, સાથે સાથે ફિક્સ પગારના મુદ્દાઓ અને શહીદો માટે ગાંધીનગર ખાતે સ્મારક બનાવવામાં આવે, ગુજરાત સરકારમાં લેવાતો વ્યવસાય વેરો તાત્કાલિક ધોરણે માફ કરવાની જોગવાઈ કરવામાં આવે, એવા કુલ 14 મુદ્દાઓને આવરી લઈ આવેદન પત્ર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। ખાસ અમારે એ કહેવાનું કે અમે આજે રોજ માજી સૈનિક સંગઠન બનાસકાંઠાના સૈનિકો એકત્ર થયા છીએ અને અમે આજે કલેક્ટરશ્રીને અમારા 14 મુદ્દા વિશેનું આવેદન આપવા જઈ રહ્યા છીએ। મેઇન મુદ્દો એ છે કે જે ગુજરાતનો જવાન શહીદ થાય છે એને 1 કરોડની સહાય મળે, બીજા રાજ્યોની જેમ અમને પણ 1 કરોડની સહાય મળે અને એમના પરિવારના એક પુત્રને સરકારી નોકરી મળે એવો લાભ, બીજું કે શહીદ ગાંધીનગર ખાતે એક શહીદ સ્મારક બને અને ત્યાં અમે એક આરામગૃહ હોય ત્યાં બધા સૈનિકો એકત્ર થઈ શકે અને પોતાનું કામ કરી શકે,
અને એક પગાર રક્ષણનો મુદ્દો કે જે લોબા સમયથી સરકારમાં કરેલો છે, પણ 5 વર્ષ ફિક્સ પે પ્રોટેક્શનનો મુદ્દો છે અને એનો પણ લાભ સરકાર તરફથી મળતો નથી. એમાં બનાસકાંઠા જિલ્લો બિલકુલ વંચિત છે. જેમ જેવી રીતે બીજા જિલ્લાઓને આપવામાં આવે છે, એવી રીતે બનાસકાંઠાના જિલ્લાને પણ આપવામાં આવે એવી, અને જમીન ફાળવણી પણ થાય. 2012 પછી સુધી હજુ સુધી કોઈ ફાળવણી થઈ નથી, અને જે ફાળવણી થઈ છે ફક્ત કાગળ ઉપર જ થઈ છે, લેખિત જ થઈ છે, અને એમને કોઈ હક આપવામાં આવ્યો નથી. આ માટે અમારા આ 14 મુદ્દાઓ છે જે અમે આજે કલેક્ટરશ્રી જોડે રજૂ કરી અને અમારું આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. જય હિન્દ. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કોયલિયા ગામે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કોયલિયા ગામે ગ્રામજનોના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવી, સામાન્ય જ્ઞાનનું વાંચન ખૂબ જરૂરી છે. વાંચન કરવા માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાઓએ શહેરમાં જવું ખૂબ જ અઘરું પડી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ગામડે ગામડે લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી રહી છે. માલપુર તાલુકાના કોયલિયા ગામે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તેવા ઉમદા આશયથી કોયલિયા ગામે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. કોયલિયા ગામની અંદર જે લાઇબ્રેરી ચાલુ કરવાનો જે મૂળ હેતુ એ છે કે અહીંના જે છેવાડાના ડુંગરાળીય વિસ્તારના અંતરાળ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ રહે છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે દૂર મોટા શહેરમાં જઈ અને કોઈ રૂમ ભાડે રાખીને તૈયારીઓ ના કરવી પડે એટલા માટે તમામ પુસ્તકો એમના પોતાના જ ગામમાં મળી રહે એટલા માટે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરેલ છે. અને એનો વધુમાં વધુ લાભ સ્થાનિક આજુબાજુના ગામના વિસ્તારના વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની આપવા તૈયારી કરવા માગે છે એનો જરૂરથી લાભ લેશે. આ પહેલા પણ માલપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, તો મેઘરજ તાલુકામાં પણ આ પ્રકારની કામગીરી થઈ ચૂકી છે. ત્યારે યુવાઓના ભવિષ્યનો વિચાર કરીને ગ્રામજનોએ વેઠેલી તકલીફ યુવાનોને ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, માલપુર. કોયલિયા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મારા ગામના નવયુવાન મિત્રો તેમજ વડીલો અને ગામના અગ્રણીય માણસો દ્વારા પોતાને યથાશક્તિ પ્રમાણે યોગ્ય ફાળો આપી અને તેમાં કોયલિયા ગામના ગવર્મેન્ટ સર્વન્ટોનો પણ ફાળો છે અને તે બધાના સહકારથી અમે કોયલિયા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે. અને એ ઉદ્ઘાટનમાં લાઇબ્રેરીમાં 300 જેવા પુસ્તકો અમને મળેલ છે દાતા તરીકે, અને એ પુસ્તકોનું વાંચન કરી મારા કોયલિયા નવયુવાન મિત્રો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યોગ્ય રૂપે અને સાચા અને સારી શિક્ષણ લાઇનમાં આગળ વધે અને સારી એવી નોકરીની તક મળે એવી હું શુભેચ્છા પાઠવું.